services and we saw the different types of goals, right? Now today we will start it with the topic of wealth, right? Our topic about wealth and welfare, but today I will show you wealth no meaning and its characteristics. Our wealth, तो मैं बहुत लेस नंबर दो से कि हमारे पास actually wealth है, one type of property, right? We can also say that one type of property. आपकी प्रॉपर्टी છે આપકી વેલ્થ છે બરાબર આ વર્ડ તમે સાંભળ્યો હશે રાઈટ સો વેલ્થ ઇકોનોમી માટે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ વેલ્થ સમ મની ક્રિએટ કરે છે સમ ઇકોનોમી એક્ટિવિટી ક્રિએટ કરે છે અને કન્ટ્રી પાસેની કેટલી વેલ્થ છે કેટલી પોતાની પ્રોપર્ટી છે બરાબર તે કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે જાણવું જરૂરી છે સો નાઉ વોટ ઇઝ ધ એક્ઝેક્ટ મીનિંગ ઓફ વેલ્થ કોઈ વસ્તુને આપણે વેલ્થ કહી શકીએ અને કોને વેલ્થ નથી કહી શકતા તો તેના વિશે આપણે સ્ટડી કરવાનું છે સો સ્ટાર્ટિંગ વિથ ધ મીનિંગ બરાબર આજે તમને મીનિંગ છે તમને આપ્યો છે આલ્ફ્રેડ આજે તમને નામ છે આલ્ફ્રેડ માર્શલ છે મોસ્ટલી તમને આને મીનિંગ આપેલા છે આલ્ફ્રેડ માર્શલે જ આપેલા છે બરાબર રિપીટેડલી આવશે આગળ જે હું મીનિંગ્સ આવશે તેમાં તમને આજ ઇકોનોમિસ્ટનું નામ આવશે આલ્ફ્રેડ માર્શલ આ મીનિંગ તમને આલ્ફ્રેડ માર્શલે જ આપેલો છે ઇઝી છે જોઈ વેલ્થ ઇઝ સમથિંગ વિચ ઇઝ યુઝફુલ એવી વસ્તુ છે કે જે આપણે યુઝ કરી શકીએ યુઝફુલ છે બરાબર સ્કેર્સ સ્કેર્સ ધેટ મીન્સ લિમિટેડ ફ્યુચરમાં એ પતી જવાની પોસિબિલિટી છે સ્કેર્સ બરાબર સો વિચ ઇઝ યુઝફુલ સ્કેર્સ કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ એટલે કે એને આપીને આપણે એના બદલામાં કોઈ વસ્તુ લઈ શકીએ અથવા તો મની લઈ શકીએ કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ કે એને આપણે સેલ કરી ફ્યુચરમાં જ્યારે જરૂર હોય ત્યારે આપણે એને સેલ કરી અને એક્સચેન્જમાં મની લઈ શકીએ So, capable of getting exchange and can be owned by somebody. Owned એટલે કે કોઈ ઓનરશિપ હોવી જોઈએ કોઈ પ્રાઇવેટ ઓનરશિપ અથવા કન્ટ્રીની વાત કરીએ તો કન્ટ્રીની પોતાની ઓનરશિપ એના પર હોવી જોઈએ બરાબર સો વેલ્થ ઇઝ વોટ વિચ ઇઝ યુઝફુલ કે જેનો યુઝ થઈ શકે વિચ ઇઝ સ્કેર્સ લિમિટેડ હોવો જોઈએ કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ એના બદલામાં આપણે કંઈ લઈ શકીએ મની લઈ શકીએ ફ્યુચરમાં જ્યારે જરૂર હોય ત્યારે એને સેલ કરીને મની લઈ શકીએ એન્ડ can be owned by somebody કે એને કોઈ ઓનર હોવો જોઈએ તો એ જ વસ્તુને આપણે વેલ્થ કહેશું ક્લિયર આ જે કેરેક્ટરિસ્ટિક આ જે સોરી મીનિંગ છે અંડરલાઈન પોઈન્ટ કરેલા છે ને તો તમે પાંચ કેરેક્ટરિસ્ટિક્સ માટે અંડરલાઈન પોઈન્ટ દ્વારા ચાર કેરેક્ટરિસ્ટિક્સ થવાના છે બરાબર આપણે જોઈએ એક પછી એક નંબર 1 ઈટ શુડ બી પઝેસિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુઝફુલનેસ યુઝફુલનેસ આપણે જોયું ને કે યુઝફુલ હોવું જોઈએ તો વેલ એવી વસ્તુ હોવી જોઈએ કે જેનો આપણે કંઈ યુઝ કરી શકીએ ફોર એક્ઝામ્પલ હાઉસ બરાબર હાઉસમાં આપણે રહેતા છે ઇટ ઇઝ અવર વેલ્થ બરાબર આફ્ટર ધેટ કાર રહેતા છે ની અંદર આપણે સોરી આપણે એને ડ્રાઈવ કરી શકીએ છીએ અને આપણે કોઈ યુઝ કરી શકીએ છીએ એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર જવા માટે સો ઇટ ઇઝ અવર વેલ્થ આફ્ટર ધેટ જ્વેલરી બી વેલ્થ કહી શકીએ બરાબર જરૂર હોય ત્યારે આપણે એને પહેરતા છે બરાબર અમુક જ્વેલરીઝ હોય ગોલ્ડી જ્વેલરીઝ અમુક મેરેજ ફંક્શનમાં એને પહેરતા છે અને ફ્યુચરમાં જ્યારે જરૂર હોય ત્યારે આપણે સેલ કરીને આપણે મની બી લઈ શકીએ ને રાઈટ સો જ્વેલરી બી આની અંદરમાં આવી જશે સો આપણે જોઈએ ઇટ મસ્ટ બી યુઝફુલ ઇન સેટિસ્ફાઈંગ ધ હ્યુમન વોન્ટ્સ ઓર નીડ્સ ધેરફોર ગુડ્સ વિચ આર યુઝફુલ ઇન સેટિસ્ફાઈંગ ધ હ્યુમન બીંગ આર વેલ ફોર એક્ઝામ્પલ હાઉસ વેહિકલ પ્રીસિયસ જ્વેલરી ઓર વી કેન સે જે ટીવી એસી બરાબર આ બધી બી આપણી વેલ્થ છે ફ્યુચરમાં તો કોઈ નહીં પણ એઝ અ સ્ક્રેપ વેલ્યુ તરીકે બી કંઈનું આવે તો ખરી ને ફ્યુચરમાં આપણું બરાબર આપણે જ્યારે એક્સચેન્જ લઈએ તો એક્સચેન્જ હોય કે આપણે ટીવીના એક્સચેન્જમાં ટીવી લઈએ તો આપણે જે ઓલ્ડ ટીવી હોય તો તેના અમુક મની આપણને માઇનસ મળે ને સો અને બી આપણે વેલ્થ કહી શકીએ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે આપણી ઇટ શુડ બી પઝેસિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુઝફુલનેસ આપણે અહીંયા જોયું ને ડેફિનેશન તે જ બની ગઈ નાઉ નંબર 2 ઇટ શુડ બી સ્કેર્સ ડેફિનેશનમાં આપણે જોયું સ્કેર્સ સેકન્ડ વર્ડ તે જે કેરેક્ટરિસ્ટિક્સ બની ગઈ ઇટ શુડ બી સ્કેર્સ કે એનો સ્ટોક એની જે સપ્લાય છે બરાબર એની જે સપ્લાય છે તે કેવી હોવી જોઈએ લિમિટેડ હોવી જોઈએ બરાબર ફ્યુચરમાં એ પતી જવાની પોસિબિલિટી હોવી જોઈએ રાઈટ કે કદાચ ફ્યુચરમાં તો જ એના પૈસા આપણે આપતા છે ને અનલિમિટેડ જ હોય કે ફ્યુચરમાં પતવાની જ નથી જેટલા યુઝ કરીએ એટલો ફોર એક્ઝામ્પલ એર છે સનલાઇટ છે બરાબર જે ફ્યુચરમાં પતવાની જ નથી બરાબર તો ઇટ ઇઝ નોટ કોલ્ડ વેલ બરાબર બીકોઝ ઇટ ઇઝ એબિડન્ટ ઇન સપ્લાય સો એને એને એ કેવા છે સ્કેર્સ હોવા જોઈએ તો કોમોડિટી વિઝ એ સ્કેર્સ
besides being useful are called well. Supply chain limited also there are many value of say exchange value also. कोई value of say exchange value. That means क्या आपने exchange में कोई money की कोई आता है, right? Goods which are useful but not scarce and do not have exchange value like sunlight, air are not called the wealth in economics. बराबर? So एवा goods के जो limited stock में आते हैं, इन supply scarce होते हैं. बराबर? इन supply के लिए होते हैं scarce होते हैं. एवा goods ने आपने सुबह सबसे wealth करी एक्जाम्पल में आप एक वस्तु लेवा हाउस ले लो कार ले लो ज्वेलरी ले लो
બધામાં સેમ જ પોઈન્ટ આવશે એક્ઝામ્પલમાં. સો વેલ્થ ઇઝ એન ઇકોનોમિક કન્સેપ્ટ એન્ડ ધેરફોર મસ્ટ બી કેપેબલ ઓફ ગેટિંગ એક્સેસ. વેલ્થ ઇઝ મેન્ટ ટુ સેટિસ્ફાય પ્રેઝન્ટ એઝ વેલ એઝ ફ્યુચર નીડ્સ. શું કીધું છે? પ્રેઝન્ટ એઝ વેલ એઝ ફ્યુચર નીડ, બરાબર. વેલ્થ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર બે નીડને સેટિસ્ફાય કરતું હોવું જોઈએ. અ હાઉસ પરચેઝ ટુડે સેટિસ્ફાય ધ પ્રેઝન્ટ નીડ ઓફ હાઉસિંગ એન્ડ કેન બી સોલ્ડ ઇન ફ્યુચર ટુ બાય ધ અધર નીડ્સ. આપણે એની જેમ કે આપણે જ્વેલરીનું લઈ લઈએ, જ્વેલરી એઝ અ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. પછી તો મેરેજમાં જઈએ તો પહેરવા માટે કામ આવે, બટ ફ્યુચરમાં એવી અનકન્સિસ્ટન્સી આવી ગઈ, બરાબર, એવી કંઈ વસ્તુ, એવી કંઈ આપણી સિચ્યુએશન આવી ગઈ તો આપણે જ્વેલરીને સેલ કરીને આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, રાઈટ. સો જ્વેલરીને આપણે એઝ અ વેલ્થ હાઉસને બી આપણે એઝ અ વેલ્થ, આપણે જોઈએ ને બધાના હાઉસને ગીરીમેં મૂકે, બરાબર. આપણે જોતા હોઈએ કે એનું પછી ઓપ્શન સેલિંગ થાય, શેના માટે થાય કે ફ્યુચરની નીડ, મતલબ ફ્યુચરમાં ડેપ્ટમાં આવી ગયો એટલે ડેપ્ટને રિસોલ્વ કરવા માટે એ લોકો આ વસ્તુ કરે છે. તો હાઉસ બી વેલ્થ થશે. ફોર એક્ઝામ્પલ અ હાઉસ પ્રીસિયસ મેટલ લેન્ડ એસ એક્સ્ટ્રા ઓલ્સો પોઝિસિસ ધીસ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. લેન્ડ બી લેન્ડ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ, બરાબર. અત્યારે ઇન્વેસ્ટ કરી દીધું, હવે એના આપણે જે બી આપણે બંધરૂપે કંઈ કરવું હોય તો આપણે જે બી આપણે બિલ્ડ કરવું હોય તો બિલ્ડ આપણે કરી શકીએ અને ફ્યુચરમાં એ લેન્ડને આપણે સેલ બી કરી શકીએ, રાઈટ. સો વેલ્થ કન્સિસ્ટ ધ ગુડ્સ વિચ આર કેપેબલ ઓફ એક્સચેન્જ, એક્સચેન્જ થવું જોઈએ તો જ એને વેલ્થ કહેવાશે, રાઈટ. એ હિસાબે આપણે વાત કરીએ તો ક્લોથ છે, બરાબર, પછી ફૂડ છે, આ બધું આપણું વેલ્થ નથી. અને એના હિસાબે વાત કરીએ તો ક્લોથ ફૂડ એ બધું આપણું વેલ્થ નથી, રાઈટ. નેક્સ્ટ છે ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી દેટ મીન્સ આપણે જોવું છે ને લોંગ લાસ્ટિંગ, કેવું હોવું જોઈએ? લોંગ લાસ્ટિંગ, લાંબા સમય સુધી ચાલે તેવું હોવું જોઈએ. પેરિસેબલ નહીં હોવું જોઈએ, ડ્યુરેબલ હોવું જોઈએ. Wealth must be possessed is durability. Durable goods can be used future exchange and for satisfying future needs and therefore become wealth. Durable goods hase, barabar durable goods hase. For example, house, land, barabar, they can also help to satisfy future needs. બરાબર, ફ્યુચરમાં કંઈ વસ્તુ આવી ગઈ, કંઈ એવી વસ્તુ આપણે સેલ કરીને બીજી વસ્તુ પરચેસ કરવી હોય તો એ જે આપણે કરી શકીએ, તો ગુડ્સ ડ્યુરેબલ હોય તો જ. ગુડ્સ વિચ પેરિશ આફ્ટર સિંગલ યુઝ કેન નોટ બી યુઝ ફોર ફ્યુચર ટ્રાન્ઝેક્શન એન્ડ આર ધેરફોર નોટ વેલ્થ. ફોર એક્ઝામ્પલ, લેન્ડ, હાઉસ, પીસીસ, જ્વેલરી આર ડ્યુરેબલ ગુડ્સ એન્ડ હેન્સ કેન બી કન્સિડર વેલ્થ અલોંગ વિથ ધેર કેરેક્ટરિસ્ટિક્સ. શેર્સ આર ઓલ્સો વેલ્થ. બીજું તમને કહેવું છું, નવું શેર, શેર દેટ મીન્સ કે આપણે સ્ટોક માર્કેટમાં, શેરમાં તમે વાત સાંભળ્યું કે શેર આ કંપનીના શેર પરચેસ કર્યા, બરાબર, તે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે, કે અત્યારે આપણી પાસે થોડાક મની વધારે છે તો આપણે એ કંપનીના શેર પરચેસ કરી દીધા. ફ્યુચરમાં જ્યારે એક કંપનીના પ્રાઇસ વધશે ને આપણને વધારે મની મળશે ત્યારે આપણે સેલ કરી ને આપણે જે ફ્યુચરની અનકન્સિસ્ટન્સી છે તેને આપણે સોલ્વ કરી શકીએ. એ ફ્યુચરમાં કંઈ વસ્તુ આવી ગઈ, એક્સિડન્ટની ઇવેન્ટ આવી ગઈ તો આપણે એ શેરને જે છે એ સેલ કરી અને એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીએ, રાઈટ. ફૂડ ગ્રેન્સ વિચ આર પ્રોડ્યુસ બાય અ ફાર્મર આર નોટ વેલ્થ ઇફ ધે પેરિશ ઇન અ વેરી શોર્ટ ટાઈમ, બરાબર. અ ફાર્મર અમુક ફૂડ ગ્રેન્સ ગ્રો કરે અને જો થોડા વખતમાં એ ફૂડ ગ્રેન્સ જો પેરિશ બગડી જતા હોય તો તેને વેલ્થ નહીં કહી શકાય. બટ વીટ છે, રાઈસ છે, એ બધા શું છે? લોંગ લાસ્ટિંગ છે, લાંબા સમય સુધી ચાલે એવા છે, તો તેને આપણે વેલ્થ કહી શકીએ. લાઇકવાઇઝ લેબર ઓફ અ લેબરર ઇઝ નોટ કોલ્ડ વેલ્થ, બરાબર. લેબર એટલે કે વર્કર જે વર્ક કરે છે, વર્ક એટલે પોતાનું વર્ક અત્યારે થઈ ગયું, ફ્યુચરમાં કામ નથી આવવાનું. આ ટાઈમમાં જે વર્ક થઈ ગયું તે ટાઈમ ફ્યુચરમાં પાછો સેમ ટાઈમ આવવાનો છે, નથી આવવાનો. એ ટાઈમને રિલેટેડ વાત કરી છે કે ફ્યુચરમાં સેમ ટાઈમ નથી આવવાનો. અત્યારે કોઈ એક યુનિટ પ્રોડ્યુસ કરી તે સેમ યુનિટ તે સેમ ટાઈમે ફ્યુચરમાં આપણે પ્રોડ્યુસ કરી શકવાના નથી, રાઈટ. સો લેબરનું જે વર્ક છે, બરાબર, લેબરનું જે વર્ક છે તો તેને બી આપણે વેલ્થ કહી શકીએ નહીં. હાવેવર ઇફ ફૂડ ગ્રેન્સ કેન બી સ્ટોર ઇન અ કોલ્ડ સ્ટોરેજ ફોર અ લોંગ ટાઈમ એન્ડ ધેર માર્કેટ વેલ્યુ ઇન્ક્રીઝિસ ઇન ફ્યુચર ધેન ધોઝ બીકમ વેલ્થ. હેન્સ ન્યૂ ટેકનોલોજી કેન બી ડિફાઇન વેલ્થ. હવે આપણે આગળ જોઈએ કે ફાર્મરની જે ક્રોપ્સ છે તે પ્રોડ્યુસ કરે અને
અને જો એ પેરિશ થઈ જતા હોય, બગડી જતા હોય તો તેને વેલ્થ નહીં કહી શકે. બટ હવે ન્યૂ ટેકનોલોજી ખબર છે, હવે ન્યૂ ટેકનોલોજી આવી ગઈ, હવે તો પોટેટો ઓનિયન એ બધું લોકો કોલ્ડ સ્ટોરેજમાં એમાં સ્ટોર કરતા છે, રાઈટ? સો પછી જેમ જેમ ટેકનોલોજી બદલાવા લાગી તેમ તેમ મોસ્ટલી બધા ફૂડ ગ્રેન્સ બી વેલ્થની અંદર ઇમ્પ્રુવ થવા લાગ્યા. જેમ જેમ ન્યૂ ટેકનોલોજી આવવા લાગી, જેમ જેમ ફૂડ સ્ટોરેજ પોસિબલ બન્યું, ક્રોપ સ્ટોરેજ પોસિબલ બન્યું, તેમ તેમ જે બધા ફૂડ ગ્રેન્સ છે તેને બી આપણે વેલ્થની અંદર ઇમ્પ્રુવ કરી શકીએ, રાઈટ? સો આ જે ડેફિનેશન છે, વિચ કેન બી યુઝફુલ, સ્કેર્સ, કેપેબલ ઓફ કેરિંગ એક્સચેન્જ એન્ડ કેન બી ઓન બાય સમબડી, આ ચાર પણ ડેફિનેશનની અંદર ઇમ્પ્રુવ થવા જોઈએ, બરાબર? ધ્યાન રાખજો, ચારે ચાર પોઈન્ટ નેનાબડી કેરેક્ટરિસ્ટિક્સ બનાવેલી છે. ઇટ શુડ બી પઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુઝફુલનેસ, ઇટ શુડ બી સ્કેર્સ, ઇટ શુડ હેવ ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ, વેલ્થ કોન્સ્ટિટ્યુટ ગુડ્સ વિચ આર કેપેબલ ઓફ એક્સચેન્જ એન્ડ ડ્યુરેબિલિટી, રાઈટ? સો આ તથા આપણે વેલ્થના કેરેક્ટરિસ્ટિક્સ, નાઉ ટેક્સ અને વેલફેર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. કોઈ બી ક્વેરી હોય પૂછી લેજો, બરાબર?